नमस्कार मित्रों, फरी एक वार तमारु स्वागत करे छे फॉर पी एज्युकेशन यूट्यूब चैनल। दोस्तों, आजना वीडियो में आपणे गुजरात सफाई कामदार विकास निगम द्वारा एक सरकारनुं जाहेर साहस करवामां आव्युं छे तेना विशे वात करवाना छीए। दोस्तों, चलो वीडियो ने स्टार्ट करिए। हवे जे कर्मयोगी भवन ब्लॉक नंबर एक अने बी त्रीजो माळ सेक्टर जे गांधीनगर द्वारा दोस्तों निगम तरफथी राज्य सफाई कामदारों माटे जे तेमना आश्रितों ने रोजगारी पूरी पाड़वाना हेतु थी राज्य सरकारना जे सहयोग थी जे नीचे मुजब जणावेल सफाई कामदार अने आश्रितों पासेथी अरजीओ मंगावामां आवेली छे अने आ ऑनलाइन अरजीओ मंगावामां आवेली छे। तमे अहींया जोई शको छो, ऑनलाइन अथवा तो ऑफलाइन अरजी पण होई शके छे। तमारे वेबसाइट खोलीने तमारे जोई लेवानो छे। अहींया जे महिला समृद्धि योजना एमएसवाई योजना जेमां 60,000 यूनिट एक वधुमां वधु रुपया व्याजना दर 4% अने ऑनलाइन फॉर्म भरवानी तारीख छे। दोस्तों, ऑनलाइन फॉर्म भरवानी तारीख 5/8/2022 થી 20/8/2022 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। હવે માઇક્રો ક્રેડિટ ફાઇનાન્સ યોજના મુજબ એમસીએફમાં 60,000થી વધુ અને 5% છે, અહીંયા તમે જોઈ શકો છો। અને જે 98 યુનિટ છે, હવે જે મહિલા અધિકારીતા યોજના માટે 62 યુનિટ છે અને 1,00,000 અને 5% અને ડેટ અહીંયા આપેલી છે, તમે જોઈ શકો છો। હવે જે પેસેન્જર ઓટો રિક્ષા માટે 2,30,000 છે અને 6% છે। હવે ગાર્બેજ ડિસ્પોઝલ વ્હીકલ 7 છે અને 6,00,000નું છે અને તમે 6% વ્યાજ છે અને ઓનલાઈન અરજી કરવાની ડેટ અહીંયા આપેલી છે, તમે જોઈ શકો છો। હવે આ યોજનાઓ જે ઠક્કર બાપા પુનઃસ્થાપના યોજના હેઠળ યુનિટ કોસ્ટની મર્યાદામાં રહીને ઓછામાં ઓછા દોસ્તો 10,000 અને વધુમાં વધુ 75 સુધીની જે સબસિડી મળવા પાત્ર થાય છે અને ઓનલાઈન અરજી કરવામાં જે અસમર્થ અરજદારે જરૂરી આધાર પુરાવા સહિત તાલુકા કક્ષાએ સમાજ કલ્યાણ નિરીક્ષકને જે મદદનીશ જિલ્લા મેનેજરશ્રીને સંપર્ક કરવાનો રહેશે અને આપની લોન અરજી ઓનલાઈન કરવા માટે મદદરૂપ થશે। હવે જો મૂળ એક આપેલું છે અહીંયા મૂળ ગુજરાત રાજ્યના વતની હોય તેવા સફાઈ કામદાર તેમના આશ્રિત હોય તેવા વ્યક્તિઓને આ લોન મળવાપાત્ર છે, અહીંયા તમે જોઈ શકો છો। હવે અરજદાર સફાઈ કામદાર કે તેમના આશ્રિતની ઉંમર જાહેરાતની તારીખે 18 વર્ષથી ઓછી નહીં અને 50 વર્ષથી વધુ ન હોવી જોઈએ। હવે નિયત જે લક્ષ્યાંક કરતાં વધારે અરજીઓ મળેલ હશે તો તે કિસ્સામાં દોસ્તો કે લાભાર્થીઓની જે પસંદગી ડ્રો પદ્ધતિથી કરવામાં આવશે અને બીપીએલ વિધવા અને વિકલાંગ આવક મર્યાદા ધ્યાને લેવામાં અગ્રિમતા પણ આપવામાં આવશે અને વાહન માટે જો અરજી કરનાર જાહેરાતની તારીખે વાહન ચલાવવાનું લાઇસન્સ ધરાવતા હોવા જોઈએ। હવે જો 60,000 સુધીનું ધિરાણ મેળવવા અને 5 પોસ્ટેડ ચેક અને 1 સરકારી સ્થાવર મિલકત ધરાવતા હોય તેવા જમીનદાર અને 1,00,000થી વધુ ધિરાણ મેળવવા માટે 10 પોસ્ટેડ કાર્ડ ચેક અને 1 સહકારી સ્થાવર મિલકત ધરાવતા હોય તેવા જમીનદાર રજૂ કરવાના રહેશે, અહીંયા તમે જોઈ શકો છો। અને ઉપર મુજબ જે પાત્રતા ધરાવતા વ્યક્તિઓ નિગમની યોજનાઓ લાભ મેળવવા માટે 5/8/2022 થી 20/8/2022 સુધીની નિગમની વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે અને આ વેબસાઇટ અહીંયા આપેલી છે સમાજ કલ્યાણની વેબસાઇટ gujarat.government.in અને અરજી કરવાની રહેશે। અરજી કન્ફર્મ થયા બાદ અરજદારે અરજીની પ્રિન્ટ જરૂરી આધાર પુરાવા સહિત જે સંબંધિત જિલ્લા કચેરી 12/9/2022 ના રોજ 18 કલાક સુધીમાં જમા કરાવવાની રહેશે। ઓનલાઈન અરજી કરીને પણ તમારે જે તે ખાતામાં જમા કરવાની છે ત્યાં જમા કરાવી દેવાની છે। દોસ્તો, આ હતી જે સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા મહત્ત્વની જાહેરાત પાડવામાં આવેલી છે, તેમાં તમારે લોન પણ થઈ શકશે। તો દોસ્તો, મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।